जय हिंद दोस्तों, आज मैथ्स में मैजिक लेक्चर में थोड़ा अगत्यना क्वेश्चन जो अपने फरी थी। क्वेश्चन नंबर वन है, यदि ए भागा बी बराबर 2:3, बी जेम सी बराबर 4/5 है, तो ए प्लस बी डिवाइडेड बाय बी प्लस सी का मूल्य क्या होगा। सिंपल आनो मतलब एम थे, तमने बधाने ध्यान में है कि आ है ए जेम बी, ए आपने के आपेला है 2:3, અને સાથે સાથે તમને આપેલું છે બી જેમ સી, એ તમને આપેલું છે 4:5, જેમનો મતલબ એક પ્રકારે ભાગાકાર જ થાય, એ બધાને તમને ધ્યાનમાં હશે। હવે આપણે જે અગાઉ ક્વેશ્ચન કરેલા હશે આ જ સિરીઝમાં આપણે આગળ દેખ્યું હશે કે આને તમારે ફેવરી દેવાનું છે આ સ્વરૂપમાં, એ જેમ બી જેમ સીના સ્વરૂપમાં। ઓકે, તો એના સ્વરૂપમાં ફેરવીએ આપણે, તો સૌથી પહેલાં આપણે લખી દઈએ કે શું બનશે, એ જેમ બી કેટલા બનશે 2:3, એટલે શું લખીશું 2:3, એ તો તમને ઓલરેડી આપેલા છે, અને બી જેમ સી કેટલા આપેલા છે 4:5। આ જે આપેલું છે આપણે લખી નાખ્યું, હવે એનું આપણે શું આપીશું મિત્રો, સાદુરૂપ। સાદુરૂપમાં તમને બધાને ખબર છે આનો ચોકડી ગુણાકાર કરવાનો છે, આ બેનીનો 4 2 કેટલા થશે મિત્રો 8, પછી આ જેમ, પછી આ બેનો ગુણાકાર 4 3 12, પછી આ જેમ, પછી આ બેનો ચોકડી ગુણાકાર 5 3 15, તો આ તમને ફોર્મેશન મિત્રો શાનું મળી ગયું, એ જેમ બી જેમ સી। ઓકે, હવે આપણે પ્રશ્નમાં શું પૂછ્યું છે, એ પ્લસ બી ભાગ્યા બી પ્લસ સી બરાબર શું થશે, એ પ્લસ બી એ કેટલા મળ્યા છે, એ કેટલા મળ્યા છે 8, કેટલા મૂકીશું 8, વત્તા બી કેટલા મળેલા છે મિત્રો 12, એ લખીશું આપણે 12, ભાગ્યા બી કેટલા મળેલા છે 12, એટલે 12 મૂકીશું, અને વત્તા તમારા સી, સી કેટલા છે મિત્રો સી 15 છે, બસ આનો સરવાળો કરીશું, 8 અને 12 કેટલા થશે મિત્રો 20, અને ભાગ્યા 12 અને 15 કેટલા થશે મિત્રો 27, તો આનો આન્સર તમને મળશે 20:27। ઓપ્શનમાં ક્યાં છે મિત્રો, ઓપ્શન નંબર એ છે આપણો જવાબ, 20:27 આપણો જવાબ થશે। તો આ રીતે તમે એનું સોલ્યુશન લઈ શકો છો। ઓકે, ચલો નોટ ડાઉન કરી લેજો આને। ચલો ક્વેશ્ચન નંબર 2, यदि P381 एक संख्या आपेली है जेनु नाम है, संख्या नाम P381 आखी संख्या है, एम पी जगह कई बाकी है, आज संख्या है कोना वडे भागी सकाय छे, 11 से विभाजित मतलब कि 11 वडे एने भागी सकाय छे, तो पी ना स्थान पर क्यों अंक आवशे, तो सीम्पल 11 वडे भागी सकाती हो तो एना माटे एक नियम याद रखो मित्रों, जे संख्या आपेली से बराबर એ સંખ્યાના એકી અંકોનો સરવાળો અને બેકી અંકોનો સરવાળો હંમેશા કરવાનો છે, અને પછી એનો તફાવત તમારે લેવાનો છે। મતલબ આવી રીતના દેખો, આમાંથી તમે આ પી લીધું, પછી એક અંક છોડી દેવાનો, પછી કોની વાત કરી 8, તો તમે લીધા પી અને કોણ લીધા 8, આ બંનેનો શું કરવાનો સરવાળો, અને પછી આપણા બેકી અંકોની વાત કરીએ તો એ લેવાના છે તમારે 3 અને બીજું કોણ છે 1, એટલે એક એક કૂદીને લેવાનો છે, તો આ 3 અને બીજું કોણ 1, આ બંનેનો પણ શું કરવાનો છે મિત્રો સરવાળો। હવે આ બંનેનો સરવાળો કરવા માટે તમારે એને અલગ અલગ કૌંસમાં લખી દેવાના, અને પછી આનો સરવાળો, આ ટીમનો સરવાળો અને આ ટીમનો સરવાળો, એની હંમેશા શું કરવાની મિત્રો બાદબાકી, અને એ બાદબાકી હંમેશા કેટલી આવે 11 આવે, કેમ કેટલા વડે ભાગવાની ચાવી છે, 11ને ભાગવાની આ ચાવી છે, એટલા માટે ચલો પી વત્તા 8 - 3 કેટલા થશે મિત્રો 4 = 11, પી વત્તા 8 માંથી 4 કાઢશો કેટલા વધશે 4 = 11, આ બાજુ લખીએ પી, હવે દેખો 11 આ બાજુ 4 આ બાજુ છે, 4 આ બાજુ પ્લસ આપેલા છે, આ બાજુ ઉપાડીને લાવીશું તો શું થઈ જશે મિત્રો માઇનસ થઈ જશે, તો પી બરાબર 11 - 4 બરાબર, મતલબ કે પી બરાબર તમને કેટલા મળશે મિત્રો 7 મળશે, એટલે તમે પીની જગ્યાએ કયો અંક લખી શકો 7 લખી શકો, જે આપણો ઓપ્શન નંબર સામા છે મિત્રો ડીમાં આપેલું છે, આન્સર ઇઝ 7। આ રીતે એનું સોલ્યુશન લાવવાનું, ગમે તેટલી લાંબી રકમ હોય ચિંતા કરવી નહીં, આ 4 ઓકડા છે તો 2 2ની જોડી બની, 6 ઓકડાઓ હોત તો 3 3ની જોડી બનતી, 5 ઓકડાઓ હોત તો દેખો 5 ઓકડા તો આની જોડી બનો, આની જોડી બનો, અહીંયા એક ઓકડો હોત તો હજી એની જોડી બનો, બરાબર, તો 3ની જોડી બનો, અહીંયા 2ની જોડી બનો, ઓકે, તો એવું કોઈ ચિંતા કરવાની નહીં, હંમેશા વચ્ચે માઇનસ કરવાનું, અને અહીંયા જવાબ કેટલો આવવો જોઈએ મિત્રો 11 આવવો જોઈએ। ચલો એનાથી આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં, એક વ્યક્તિ 18 કિલોમીટર પ્રતિ ઘંટે કી રફતાર સે દોડતા હૈ, આટલી ઝડપથી વ્યક્તિ દોડે છે મિત્રો, અને પ્રત્યેક 7 કિલોમીટર પૂરા કરને કે બાદ 6 મિનિટ રૂક જાતા હૈ, બરાબર 18ની ઝડપે તો દોડે છે, 7 કિલોમીટર ચાલે અથવા દોડે તો પછી શું કરે છે,
आराम करे छे, केटलो आराम करे छे, 6 मिनिटनो आराम करे छे, टोटल झड़प केटली छे 18, अने केटला किलोमीटर है 7 किलोमीटर ब्रेक मार मार करे छे, तो एने केटला किलोमीटर कापवानुं छे 90 किलोमीटर सुधी दौड़ीने जवानुं। एक सीधी अने सीम्पल वस्तु आटली साबित थई जाय कि देखो 18 किलोमीटर प्रति कलाक, आनो मतलब शू थाय मित्रों कि एक कलाकमां केटलुं अंतर कापे छे, 18 कापे छे, सीम्पल। तो आना परथी एवुं ज साबित थई जाय बराबर कि 18 किलोमीटर कापवा माटे एने केटलो कलाक लागे छे, एक कलाक। तो टोटल अंतर पहेला कापवानुं केटलुं छे मित्रों, 90 किलोमीटर तो एने पाड़वाना छे कोई पण संजोगोमां, तो 90 किलोमीटर कापवा माटे एने केटला कलाक लागशे, तो 90 ऊपर ने 18 नीचे मतलब कि 90 भाग्या शू थशे मित्रों 18, अने जवाब तमने शू मळशे 5 कलाक। तो 5 कलाक तो सीधा तमने मळी गया, जो आ माणस क्यांय ऊभो रहे ना, तो एक कलाकमां 18 किलोमीटर चाले छे, દોડે છે, તો 90 કિલોમીટર કાપવા માટે એને ઓલરેડી 5 કલાક તો થવાના જ છે, એ આપણે સીધું અહીંયા સાબિત કરી નાખ્યું। હવે 9 આમાં શું છે, આટલો દાખલો બનતો તો સિમ્પલ જ બનતો, હવે થોડું મોડિફાઈ કર્યો છે દાખલો, કે આ જે માણસ છે એ ટોટલ 90 કિલોમીટર જે કાપવાના છે એમાં 7 કિલોમીટર શું કરે છે, ઊભો રહે છે, અને કેટલી વાર ઊભો રહે, 6 મિનિટ, મતલબ કે આવું કે જો એ સ્થળથી સ્ટાર્ટ કરે અને બી સ્થળ સુધી જવાનું હોય તો એથી લઈને બી સુધી મતલબ કે ટોટલ કેટલા કિલોમીટર, 90 કિલોમીટર એને કાપવાના છે, અને એમાં કેટલા કિલોમીટરે, 7 કિલોમીટર ઊભા રહે છે, પહેલાં 7 કિલોમીટર ઊભો રહેશે, ફરી 7 એટલે ટોટલ કેટલા આવે, 14 ઊભો રહેશે, પછી ફરી 7 એટલે કેટલા આવશે, 21, પછી 7 × 4 = 28, 7 × 5 = 35, 7 × 6 = 42, 7 × 7 = 49, 7 × 8 = 56, 7 × 9 = 63, 7 × 10 = 70, આ થોડું લાંબુ કરી નાખી, પછી 77, પછી અહીંયા 84, અને છેલ્લે તમારા 90 કિલોમીટર પૂરા, બરાબર। એટલે એકચ્યુઅલીમાં તો છેલ્લા કેટલા આવે મિત્રો, 91 કિલોમીટર, પણ 91 કિલોમીટર કોઈ કાપવાના છે નહીં। તો આનાથી શું સાબિત થાય, આપણે એટલું જ કરવાનું છે કે ટોટલ કિલોમીટર કેટલા છે, 90 કિલોમીટર, કેટલા કેટલા કિલોમીટર ઊભો રહે છે, 7 કિલોમીટર ઊભો રહે છે, તો 7 90 ભાગ્યા 7 કેટલા થશે, તો દેખો 90 ભાગ્યા 7 કરો એટલે તમને શું મળે, અહીંયા સાઈડ બાજુ કરીને આપણે દરેક બાબતને ધ્યાનથી કરીશું, તો 7 × 1 = 7, 9 માંથી 7 કાઢશું 2 અને અહીંયા 0, 7 × 2 = 14, અહીંયા તમને કેટલા મળ્યા, 6, શૂન મૂકીશું અહીંયા પોઈન્ટ કરીશું, અને 7 × 8 = 56, ઓકે, મતલબ કે જવાબ શું મળ્યો તમને, 12.8। એટલે કોઈ પોઈન્ટવાળી રકમ તો ગણવાની ના કે પોઈન્ટમાં કેવી રીતના ઉભો રહે, એટલે એનો મતલબ એમ થયો કે એ 12 વખત તો વચ્ચે ઊભો જ રહેશે, તમે ગણી નાખો 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 13મી વખત તો ઊભો જ નહીં રહેવાનો, ડાયરેક્ટ પોકી જશે ને 90 કિલોમીટર, ઓકે, તો કેટલી વખત ઊભો રહેશે, 12 વખત વચ્ચે એ ઊભો રહેશે, અને જ્યારે એક વખત એ ઊભો રહે ત્યારે કેટલી મિનિટ બગાડે, 6 મિનિટનો આરામ કરે, તો 12 વખત ઊભો રહે તો કેટલી મિનિટ બગાડશે, 12 × 6 ની કેટલી મિનિટ મિત્રો, 72 મિનિટ એ બગાડશે, ખાલી ઊભો રહેવામાં જ, જો એ ઊભો નહોતો રહેતો તો ઓલરેડી એને 5 કલાક થઈ જતા હતા, જો એ ઊભો રહે છે વચ્ચે વચ્ચે તો બીજી વધારાની કેટલી મિનિટ બગાડે છે, 72 મિનિટ, તો અહીંયાથી અહીંયા પહોંચવા માટેને કેટલો ટાઈમ લાગશે, 5 કલાક અને 72 મિનિટ। હવે 72 મિનિટ એટલે શું મિત્રો, 72 મિનિટ એટલે 60 મિનિટ થઈ જાય, અને સાથે સાથે વધારાની કેટલી મિનિટ થાય મિત્રો, 12 મિનિટ થાય, એ તો બધાને ખબર પડી ગઈ, 60 અને 12 = 72, 60 કેમ લીધા, કારણ કે 60 મિનિટ એક કલાક થઈ જાય, એટલા માટે, ઓકે, તો 72 મિનિટ માટે આવું તમે લખી શકો છો। હવે આ 60 મિનિટ કેટલા કલાક થાય મિત્રો, 1 કલાક, મતલબ કે 1 કલાક અને બીજી વધારાની કેટલી મિનિટ લેશે, 12 મિનિટ લેશે, ઓકે, અને જ્યારે ક્યાંય ઊભો નહોતો રહેતો ત્યારે 5 કલાક, તો હવે આ બંનેનું શું કરવાનું, ટોટલ મારવાનું, તો 5 કલાક ને કેટલા કલાક, 6 કલાક, તો 6 કલાક અને શું લખવાનું, 12 મિનિટ, 12 છે કેટલા છે આ, 12, 6 કલાક ને 12 મિનિટનો સમય લેશે જ્યારે આ માણસ આટલાની સ્પીડે દોડશે, દરેક 7 કિલોમીટરે 6 મિનિટ ઊભો રહેશે, ત્યારે 90 કિલોમીટર સુધી પહોંચવા માટે એને 6 કલાક અને 12 મિનિટનો સમય લાગશે, ઓપ્શન મને આપે ટીક કરવાનો છે, 6 કલાક અને 12 મિનિટ। આવી રીતે દાખલો ગણવાનો છે, થોડોક સરસ મજાનો દાખલો કહી શકાય, વિડીયો નંબર 18 છે મિત્રો, જેમ 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 આગળ વધીશું ત્યારે લેક્ચરના ક્વેશ્ચનના જે લેવલ છે એને આપણે મોડરેટ કરીશું, ઓકે, આ જો 18 વિડીયોના લેક્ચરના દાખલા આવડે ને તો ગુજરાતમાં જે કેન્દ્ર સરકારની પરીક્ષાની તમે તૈયારી કરો છો એમાં આ દાખલા ફરજિયાત, બધા રિપીટેડ હોય છે, પૂછાતા હોય છે, આટલા તો તમને આવડવા જ જોઈએ, એટલા માટે તો કહીએ છીએ ધીસ ઇઝ અવર ગોલ્ડન ક્વેશ્ચન, આટલું આવડે એટલે ઇનફ છે, એનાથી વધારાનું કરવું ના કરવું આપણી વાતે, આટલું આવડવું જરૂરી છે। ચલો નેક્સ્ટમાં ક્વેશ્ચનમાં જોઈએ,
216 ની એક તૃતીયાંશ ઘાત અને એના પછી વાત છે તમારો બેનો ઘન. દેખો મિત્રો, એક વસ્તુ યાદ રાખવાનું, આ ત્રણ ઘાત છે ને અહીંયા એક ભાગ્યા ત્રણ, હંમેશા યાદ રાખવાનું. એક ભાગ્યા બે ઘાત હોય એટલે વર્ગમૂળ કહેવાય. મતલબ કે આવું છે કે વર્ગમૂળનું નિશાન આ પણ છે, બરાબર. આ મતલબ છે ચારનું વર્ગમૂળ. અને જો ચાર લખેલા હોય અને એક દ્વિતીયાંશ લખેલો હોય તો આને પણ મિત્રો શું કહેવાય, વર્ગમૂળ જ કહેવાય. આને પણ શું કહેવાય, વર્ગમૂળ જ કહેવાય. એ જ વસ્તુ અહીંયા ધારો કે તમે ચાર લખ્યા છે અને અહીંયા ત્રણ લખેલા છે અને ફરીથી ચાર લખેલા છે અને અહીંયા એક તૃતીયાંશ લખેલું છે, તો આને શું કહેવાય મિત્રો, આને ઘનમૂળ કહેવાય. અને આને પણ શું કહેવાય, એનું ઘનમૂળ જ કહેવાય. એટલે ઘનમૂળ અને વર્ગમૂળની બે બે નિશાનીઓ છે, આ વર્ગમૂળવાળી નિશાની, તો આ પણ વર્ગમૂળ જ કહેવાય. એક દ્વિતીયાંશ લખેલો હોય તો, ખાલી બગડો કર્યો તો વર્ગ કહેવાય, અને જ્યારે ત્રણ લખેલા હોય ત્યારે ઘનમૂળ કહેવાય, અને એક તૃતીયાંશ લખેલું હોય તો એને ઘનમૂળ જ કહેવાય. ખાલી ત્રણ લખ્યા તો શું કહેવાય, ઘન. એ જ વસ્તુને અહીંયા ફોલો કરવાની. 216 લખેલા છે તો આવું એક તૃતીયાંશ એટલે એનું શું કહેવાય મિત્રો, ઘનમૂળ કહેવાય. વત્તા બેનો ઘન તો બધાને ખબર છે, આ ઘનમૂળ નથી ઘન છે, દેખો ફરક છે બંનેમાં. તો બેનો ઘન કેટલો થશે, આઠ. અને માઇનસ અહીંયા હજારનું આ શું છે મિત્રો, ઘનમૂળ છે. શું છે, ઘનમૂળ. તો હજારનું ઘનમૂળ શું થાય મિત્રો, દસ થાય. ચલો આગળ વધો. 216 નું ઘનમૂળ શું થશે મિત્રો, છ થશે. વત્તા આઠ ઓછા દસ, છ અને આઠ કેટલા થશે, ચૌદ ઓછા દસ, બરાબર. જવાબ તમારો શું મળશે મિત્રો, ચાર મળશે. હવે એકથી અગિયાર સુધીની સંખ્યાઓના ઘન અને ઘનમૂળ તો તમારે યાદ રાખવા જરૂરી બનશે. ઓકે, કદાચ આગળ લેક્ચરમાં આવી ગયો હશે, નહીં આવી ગયો તો આપણે લખી નાખીશું, બરાબર. કોઈ મોટી વાત એ નહીં, કારણ કે એકનો ઘન એક થાય, બેનો ઘન આઠ થાય, ત્રણનો ઘન સત્યાવીસ થાય. બસ આવી રીતે આગળ વધવાનું છે. ઓકે, એકનો ઘન એક થતો હોય તો એકનું ઘનમૂળ એક થાય, બેનો ઘન આઠ થાય તો બેનું ઘનમૂળ, સોરી, આઠનું ઘનમૂળ બે થાય, ત્રણનો ઘન સત્યાવીસ થાય તો સત્યાવીસનું ઘનમૂળ શું થાય, ત્રણ થાય. તો આ એનો ઘન છે, આ એનું ઘનમૂળ છે. ઘનમૂળ અને ઘન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચલો, આટલી બાબતો ધ્યાનમાં રાખીશું. ચલો, ક્વેશ્ચન નંબર ફોર નહીં, ફાઇવ નંબર. દી ગયું સંખ્યાઓ કા પરિસર ક્યાં હોગા. તમને આગળ મેં કદાચ આ દાખલો ચલાવેલો હોય, ના ચલાવેલો હોય તો ગભરાવાની બિલકુલ જરૂર નહીં. જ્યારે તમારો શબ્દ પરિસરનો આવે, શું શોધવાનું છે, પરિસર, ત્યારે આ જે સંખ્યાઓ આપી છે એમાંથી સૌથી પહેલાં તમારે શું લેવાનું મિત્રો, બડી સંખ્યા. અને એના પછી તમારે શું લેવાનું મિત્રો, છોટી સંખ્યા. અને બંનેની શું કરવાની, બાદ બાકી કરવાની. ગેમ ઓવર થઈ ગઈ આપણી, પૂરી વાત. બડી સંખ્યા કઈ છે, બધા મોટી સંખ્યા કઈ છે, ધીસ ઇઝ અવર નાઇન. ઓછા સૌથી નાની સંખ્યા કઈ દેખાય છે, મને તો ત્રણ દેખાય છે, તો શું લખીશું, ત્રણ. નવમાંથી ત્રણ નીકાળશો, જવાબ શું મળશે, છ. તો આ રીતે આપણે શોધવાનું છે પરિસર, આ તમારો આન્સર. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર ફાઇવ. બહુ જ બધી વાર રિપીટેડ ક્વેશ્ચન છે મિત્રો. હવેનો જે ક્વેશ્ચન છે ને, તો તમારે ફરજિયાત કરવો પડશે. કોઈ રાશિ નિશ્ચિત દર છે, સાધારણ વ્યાજ છે. કયું વ્યાજ છે અહીંયા, સાધારણ વ્યાજ, એટલે સાદું વ્યાજ છે. જ્યારે વ્યાજનો દાખલો આવે ત્યારે ધ્યાન લગાવી દેવાનું, પહેલાં સાદું વ્યાજ છે કે ચક્રવૃદ્ધિ, બાકી પછી ડખો થઈ જાય. દાખલો ગણશો સાધારણનો, પૂછ્યું હશે ચક્રવૃદ્ધિનો. ઓકે, પાંચ સાલ મેં તીન ગુના હો જાતી હૈ તો નવ ગુના હમે કિતના સમય લગી ગયા. સૌથી પહેલાં તો વચ્ચો વચ્ચ બરાબર કરી દેવાનું. જ્યારે ગુના ગુના કરવાની હોય, ગુના એટલે ઘણા, કેટલા ઘણા થાય એમ, તો વચ્ચે શું કરી દેવાનું, બરાબર. પછી આમ સરસ મજાની ભાગાકારને બંને બાજુ નિશાની લઈ લઈ લીધી. પહેલી જ લાઈન વાંચવાની, નિશ્ચિત દર છે સાત વાજે, પાંચ સાલ મેં તીન ગુના, કિતના ગુના, તો ગુના ઉપર લખવાના, કિતના ગુના, તીન ગુના, કિતને સાલ મેં, પાંચ સાલ મેં, તો અહીંયા નીચે પાંચ લખવાનું. આ પહેલા નંબરનું ફંડામેન્ટલ યાદ રહેશે, કિતના જેટલા ઘણું કીધું હોય ને ઉપર લખવાનું, નીચે વર્ષ લખવાના. ટકા કીધા તો ટકા નીચે લખવાના. દેખો, કાં તો અહીંયા ટકા નહીં આપ્યા હોય તો વર્ષ આપ્યું છે, વર્ષ આપશે ટકા નહીં આપ્યું છે, પણ ફરજિયાત તમારા ગુના તો આપેલા જ હશે. તો તીન ગુના, તો તીન ઉપર, નીચે તમારે શું લેવાના, સાલ, પાંચ સાલ. હવે બીજી લાઈનમાં શું, તો નવ ગુના હોને મેં કિતને સાલ લગેંગે, કિતના સમય, કિતના ગુના, નવ ગુના, તો ઉપર તો ગુના જ લખો છો, નવ, કિતના સમય મેં લગ્યા, સમય ખબર નથી, એટલે શું લખી દીધું, એક્સ. હવે આની અંદર તમારે એક વસ્તુ નવું કરવાનું, ખાલી અહીંયાથી એક બાદ આમાંથી કરવાનો. તો બરાબરનો નિયમ છે, બરાબર એટલે બંને બાજુ હરખું હરખું કામ કરવાનું, બાકી ખોટું લાગી જાય. ગણિતનો નિયમ હે, ઓને પોચ રૂપિયા તો ઓને પોચ આલવા જ પડે. ઓ એક ઓછા કર્યા તો હોય પણ એક શું કરવાનું, ઓછા. બધા દાખલામાં આવું જ કરવાનું. ચલો, ત્રણમાંથી એક કાઢશો, બે, નીચે ભાગ્યા કેટલા છે, પાંચ. નવમાંથી એક કાઢશો, કેટલા થશે, આઠ. અને નીચે તમારા શું હોય, એક્સ. કોની કિંમત શોધવાની, એક્સ. તો એક્સ અહીંયા આ અંશ અને આ છેદ, છેદમાં છે ને, ગણિતનો નિયમ ફરીથી તમને કહી દઈએ મિત્રો, તમને ધ્યાનમાં જ છે.
જેને શોધવાનું હોય એને અંશમાં લાવો, જેને શોધવાનું હોય એને એકલું પાડો. ઓકે, તો અહીંયા છેદમાં છે તો અંશમાં ઉપાડીને હમણાં લાવો, તો એક્સને ઉપાડીને હમણાં લાવી દીધા એટલે કોણ થઈ ગયું ભાઈ એક્સ. હવે બાકીનું બધું ઉપાડી ઉપાડીને બરાબરની પેલી બાજુ નાખી દો. વચ્ચે કોણ છે? બરાબર. બરાબરની ઉપાડીને આ બાજુ લાવો. આ બાજુ બરાબરની આ બાજુ ઓલરેડી કોણ હતું? હાડતો હતા જ. પાંચ અહીંયા ભાગાકારમાં હતા, બે ભાગ્યા પાંચ છેદમાં હતા, તો આ બાજુ આવશે તો અંશમાં આવી જશે એટલે ગુણ્યા શું થઈ ગયા? પાંચ ભાગ્યા બે અહીંયા ઉપર હતા, અહીંયા આવશે તો નીચે આવી જશે. પૂરી વાત બરાબર. બે ચોગા આઠ અને પાંચ ચોગા વીસ સાલ તમારો જવાબ આવશે. કેટલા આવશે મિત્રો? વીસ સાલ અથવા વીસ વર્ષ તમારો જવાબ આવશે. તો આ છે તમારી શોર્ટ મેથડ. ચલો ક્વેશ્ચન નંબર સેવન. એક સમકોણ ત્રિભુજ કી એક ભુજા. દેખો એક શબ્દ સરસ મજાનો આપેલો છે. સમકોણ શબ્દ જ્યારે ગણિતમાં આવે ત્યારે સમજવાનું કે આ કયો ત્રિકોણ છે મિત્રો? કાટકોણ ત્રિકોણ છે, જેની આકૃતિ આંખો બંધ કરીને આવી રીતે દોરવી પડે એ બધાને ખબર છે. આગળ બી આપણે આવો કે દાખલો આવી ગયો હશે. ઓકે, તો આ સમકોણ ત્રિકોણ તો બની દીધો. એક ભુજા કેટલી હે? બાર. ભુજા એટલે શું? એની બાજુનું માપની વાત છે. કોણ ભાઈ? બાજુ. તો મતલબ આ ભુજા કેટલી છે મિત્રો? આ બાર છે. ઓર દૂસરી ભુજા ક્યાં હે? પાંચ. આ બીજી ભુજા કેટલી છે? આ પાંચ. તો ઉસકા ત્રિભુજ કા વિકર્ણ કહેવાય. વિકર્ણ એટલે આને શું કહેવાય મિત્રો? આને એનો વિકર્ણ કહેવાય. શું કહેવાય? આ જે છે એનું શું છે? વિકર્ણ. તો આનું માપ તમારે શોધવાનું છે. અને કાટકોણ ત્રિકોણમાં એક નિયમ છે કે વિકર્ણ, જેને આપણે ગુજરાતીમાં કર્ણ પણ કહીએ છીએ, એ શોધવા માટે, મતલબ કે વિકર્ણનું માપ શોધવા માટે એક જ નિયમ લાગુ પડે છે. એ નિયમ એવો છે કે વિકર્ણ સિવાયની જે બે બાજુ આપેલી છે એ બંને બાજુ લઈ લેવાની. એટલે બે બાજુ તમે લખી નાખી બાર અને શું લખી નાખી? પાંચ. હવે એ બંનેનો શું કરવાનો મિત્રો? વર્ગ કરવાનો. શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. તો બંનેનો શું કરી નાખ્યો? વર્ગ. અને એનો વચ્ચે શું કરવાનો છે? સરવાળો. જે જવાબ આવે એનું શું કાઢવાનું? વર્ગમૂળ. ચલો આગળ વધી. બારનો વર્ગ કેટલો થશે? એકસો ને ચુમ્માલીસ. અને પાંચનો વર્ગ કેટલો થશે? પચીસ થશે. બરાબર આગળ વધીએ. એકસો ચુમ્માલીસ અને પચીસ કેટલા થશે? એકસો ઓગણસિત્તેર. અને એકસો ને ઓગણસિત્તેરનું વર્ગમૂળ કેટલું થશે મિત્રો? તેર. અહીંયા શું લખ્યું છે? સેન્ટીમીટર. અહીંયા શું લખ્યું છે? સેન્ટીમીટર. તો આ પણ શું છે મિત્રો? આપણું સેન્ટીમીટર જ આવશે. તો જવાબ તમારો શું આવશે? તો વિકર્ણ તમારો તેર સેન્ટીમીટર આવશે. ધીસ ઇઝ અવર આન્સર. ચલો ક્વેશ્ચન નંબર આઠમાં આગળ વધીએ આપણે. લોગ આઠ એક્સ બરાબર ત્રણ. લોગ આઠ એક્સ બરાબર ત્રણ. લોગ આઠ એક્સ બરાબર ત્રણ. તો તમારે એક્સની કિંમત, એક્સ કા મૂલ્ય ક્યાં હોય? એક્સનું મૂલ્ય તમારે જ્યારે કહે ને, આ પ્રશ્ન સાયન્સ લેવલનો છે પણ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, તો તમારે આઠ લેવાના. શું લેવાના? આઠ. આઠ લેવાના. અને આઠના પછી અહીંયા શું છે? તો એનો ઘન કરવાનો. શું કરવાનો? ઘન. અને આઠનો ઘન કેટલો થાય? બધાને ખબર છે આઠનો ઘન થશે પાંચસો ને બાર. તો એક્સની કિંમત શું મળી? પાંચસો બાર. આ તમારો જવાબ પૂરો થઈ ગયો. તો એક્સની કિંમત પાંચસો ને બાર. ધારો કે પ્રશ્નમાં આવું પૂછ્યું હોત, લોગ ચાર વાય બરાબર ત્રણ. તો વાયની કિંમત જણાવો. તો વાયની કિંમત બરાબર આ તમારે શું લેવાનું? ચાર. અને ત્રણ છે તો ચારનો ઘન કેટલો થાય? ચારનો ઘન કેટલો થાય? ચોસઠ. સિમ્પલ. એમ કે લોગ ત્રણ ત્રણ પી બરાબર બે. તો પીની કિંમત બરાબર, પી બરાબર આ ત્રણ લેવાના અને એની ઉપર ઘાત કરવાની. ત્રણનો વર્ગ કેટલો થાય? નવ. તો આટલા થયેલા અલગ અલગ તમારા પ્રેક્ટિસના દાખલા પણ કરી નાખે, આવી રીતે જવાબ લઈ દેવાનો. ચલો ક્વેશ્ચન નંબર નાઇન. સાઇન ઝીરો વત્તા સાઇન વન, સાઇન ટુ, સાઇન થ્રી, આમ આગળ આગળ વધતું જાય છે. તો સાઇન ઝીરો લખ્યા, ઝીરો અંશ. સાઇન એક અંશ. એમ આગળ આગળ ફરી લખતા નથી, આપણે પણ ડેશ ડેશ કરીએ છીએ. કેટલા સુધી જવાનું છે? સાઇન નેવું. હવે દેખો ત્રિકોણમિતિની તમને કિંમતો આગળના એક વિડીયોમાં કરાવી લે છે. તો તમને એક વસ્તુ ખબર છે કે સાઇન ઝીરોની કિંમત શું થાય? આ બધાનો શું છે? મેં તમને ગણિતમાં કીધેલું કે ગણિતમાં કોઈ સંબંધ ના દેખાય ને, એટલે ગુણાકારનો સંબંધ હોય. તો આ બધાના કિંમતોનો સંબંધ કયો છે? ગુણાકારનો. સાઇન ઝીરોની કિંમત શું થાય? ઝીરો. સાઇન એકની ભલે ને આપણને ના આવડતી, અને સાઇન નેવુંની શું આવે? એક આવે. પણ વચ્ચે બધો સંબંધો કયો છે મિત્રો? ગુણાકારનો છે. જે કિંમતો આવશે બધાનો સરળ સંબંધ છે ગુણાકારનો. એ આગળ વધતા 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 અને સાઇન નેવુંની કિંમત શું થાય? એક. હવે વચ્ચે ગમે તેટલી કિંમત આવે પણ ગુણાકાર તો છેલ્લે કોના જોડે થાય છે? ઝીરો જોડે. એટલે બધું શું થઈ જશે મિત્રો? ઝીરો તમારો જવાબ થઈ જશે. પૂછાયેલો પ્રશ્ન છે, એસએસસી જીડીમાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર સરસ મજાની રીતે યાદ રાખી લેજો. ધીસ ઇઝ આન્સર ઇઝ ઝીરો. ચલો નેક્સ્ટમાં દસ નંબરનો સવાલ અને અંતિમ સવાલ આજના વિડીયોનો.
એમાં જોઈએ દો અભાજ્ય સંખ્યાઓ કા શું શોધવાનું છે મિત્રો લસવ કેવી સંખ્યાઓ અભાજ્ય સંખ્યાઓ ત્યારે વાત આવે દો અભાજ્ય સંખ્યાઓ એનો જ્યારે શું કે મિત્રો મસપ જેને શું કહેવાય મિત્રો એચસીએફ અને એ જ સંખ્યાઓનું શું નીકળવાનું કે લસવ અથવા તો એનો શું કહેવાય એલસીએમ તો બંને દાખલા અલગ અલગ છે આગળ બી કદાચ એક વિડીયોમાં આ વસ્તુ આવી ગઈ હશે આ બાકી છે તો આજે બંનેનું સોલ્વ કરી નાખી જ્યારે દો અભાજ્ય સંખ્યાઓ લખેલી આવે ત્યારે એનો મસપ હંમેશા ને હંમેશા મિત્રો કેટલો આવે એક જવાબ આવે શું આવે એક આંખો બંધ કરીને એક પરીક્ષામાં એમ કે સાત અને પાંચનો મસપ નીકાળો તો સાત અને પાંચ કેવી સંખ્યા અભાજ્ય તો જવાબ શું આવે એક જ આવે અને દો અભાજ્ય સંખ્યાઓ કે શું પૂછાય લસવ તો લસવ આવે તો એ જવાબ શું આવે દો સંખ્યાઓ કા ગુણનફળ એ બંને સંખ્યાઓનું શું મિત્રો ગુણનફળ તો આ છે તમારો બીજ અત્યારના પ્રશ્નનો આન્સર આનો જવાબ આટલો હશે આ જ પ્રશ્ન માટે આ પૂછ્યું હોય કે સાત ઓર પાંચ કા લસવ નીકાળો તો બંને સંખ્યાઓ કેવી છે અવિભાજ્ય તો બંનેનો ગુણાકાર કરવાનો કોનો ગુણાકાર સાત પચાસ કેટલા થાય 35 તો આનો લસાઅ તમને શું મળત 35 ગુસાઅ શું મળત 1 મળત તો આવી રીતે જવાબ તમારે લઈ દેવાનો ઓકે ચલો તો આ છે આપણા ક્વેશ્ચન આજના ઓકે થેન્ક યુ સો મચ સરસ મજાના 10 ક્વેશ્ચન આજે આપણે કમ્પ્લીટ કર્યા જય હિન્દ